ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. આજના વિડીયોની અંદર આપણે સમાંતર શ્રેણી શું છે એની થોડી માહિતી મેળવીશું અને ત્યાર પછી એને લગતા દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, તો આ વિડીયોને અંત સુધી જોજો, સ્કીપ ન કરતા. તો શરૂઆત કરીએ મિત્રો. સમાંતર શ્રેણી, સૌથી પહેલા તો સમાંતર શ્રેણી કોને કહેવાય તો એની વ્યાખ્યા જોઈએ આપણે, કે જે શ્રેણી કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય. કોઈ પણ વાસ્તવિક સંખ્યાથી શ્રેણીની શરૂઆત થતી હોય તથા કોઈ પણ પદમાં નિશ્ચિત શૂન્યતર વાસ્તવિક સંખ્યા ઉમેરવાથી તેના પછીનું પદ મળતું હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. એક્ઝામ્પલથી આપણે સમજીએ મિત્રો. એક હું શ્રેણી લખું છું, અહીંયા બે શ્રેણી મેં લખેલી છે, 2, 5, 8, 11 ચાલુ રહેશે, 10, 8, 6, 4 એ રીતે ચાલુ રહેશે. હવે જુઓ, અહીંયા આ શ્રેણીની શરૂઆત 2 થી થાય છે, એટલે કોઈ નિશ્ચિત સંખ્યાથી શરૂઆત થઈ રહી છે. હવે 2 ની અંદર આપણે કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ, એટલે કે 3 ઉમેરીએ, તો 2 માં 3 ઉમેરીશું તો આપણને એના પછીનું પદ મળે છે 5. 5 ની અંદર આપણે 3 ઉમેરીશું તો 8 મળશે, 8 માં 3 ઉમેરીશું તો 11 મળશે, એ રીતે આપણને આગળનું પદ મળ્યા કરશે. એ જ રીતે અહીંયા 10, આ શ્રેણીની શરૂઆત 10 થી થઈ રહી છે. હવે એની અંદર આપણે -2 ઉમેરીએ તો 8 મળે છે, 8 માં -2 ઉમેરીએ તો આપણને 6 મળે છે, 6 માં -2 ઉમેરીએ તો 4 મળે છે. આમ જે શ્રેણીની શરૂઆત કોઈ નિશ્ચિત સંખ્યાથી થતી હોય શરૂઆત, અને એના કોઈ પણ પદની અંદર કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરો તો એના પછીનું પદ મળતું હોય તો એને સમાંતર શ્રેણી દોસ્તો કહેવામાં આવે છે. હવે આ સમાંતર શ્રેણીની અંદર જે આપણું પ્રથમ પદ છે એને દોસ્તો એ વડે દર્શાવવામાં આવે છે. સમાંતર શ્રેણીના પ્રથમ પદને એ વડે દર્શાવવામાં આવે છે, એટલે એ મતલબ પ્રથમ પદ, એનો મતલબ થાય પ્રથમ પદ. A1 પણ લખી શકાય. સમાંતર શ્રેણીના 2 ક્રમિક પદોનો તફાવત, તફાવત એટલે બાદબાકી, 2 ક્રમિક પદોના તફાવતને આપણે સામાન્ય તફાવત કહીએ છીએ મિત્રો. સામાન્ય તફાવત, જેને ડી વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય તફાવતને ડી વડે દર્શાવવામાં આવે છે, અને એ તફાવત શોધવા માટેનું આપણે સૂત્ર જોઈશું. કોઈ પણ શ્રેણીની અંદર સામાન્ય તફાવત શોધવો હોય તો D બરાબર A2 - A1, એટલે કે સામાન્ય તફાવત બરાબર બીજું પદ ઓછા પહેલું પદ, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો આપણને જે મળે એ સામાન્ય તફાવત મળે. જેમ કે આપેલી શ્રેણીમાં 2, 5, 8, 11 તો એનો આપણે સામાન્ય તફાવત શોધવો હોય તો D બરાબર A2 - A1. હવે A2 ની કિંમત આપણને 5 આપેલી છે મિત્રો, ઓછા A1 ની કિંમત 2 આપેલી છે, અને એ બંનેની બાદ બાકી કરીએ એટલે આપણને સામાન્ય તફાવત 3 મળી જશે. એ જ રીતે કોઈ પણ 2 ક્રમિક પદનો, દાખલા તરીકે ત્રીજું અને બીજું અને ત્રીજું પદ, તો એનો સામાન્ય તફાવત પણ તમે જોઈ શકો છો, 8 માંથી 5 બાદ કરીએ તો 3 મળશે. તો દોસ્તો, સમાંતર શ્રેણી એને જ કહેવાય કે જે શ્રેણીની અંદર એના કોઈ પણ 2 ક્રમિક પદ એનો તફાવત જો સમાન આવતો હોય તો જ એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ. જો સામાન્ય તફાવત અલગ અલગ આવતો હોય તો એને સમાંતર શ્રેણી ન કહી શકાય. બીજી શ્રેણીની અંદર આપણે જોઈએ તો 10, 8 પહેલું પદ 10 છે, બીજું પદ 8 છે, તો એનો સામાન્ય તફાવત આપણે શોધવો હોય તો ડી બરાબર A2 - A1. A2 ની કિંમત 8 છે, A1 ની કિંમત 10 છે. 8 માંથી 10 જાય -2, તો અહીંયા તફાવત આવશે -2. એ જ રીતે 6, 4 ની વાત કરીએ આપણે
તો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો તમે તો ચાર માઇનસ છ તો પણ માઇનસ બે આવશે. તો આમ જે શ્રેણીની અંદર કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત સમાન આવતો હોય તો એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. હવે દોસ્તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સમાંતર શ્રેણીની અંદર આપણે કોઈ સમાંતર શ્રેણી આપણને આપેલી હોય અને એમ કીધું હોય કે આનું દસમું પદ શોધો, પંદરમું પદ શોધો, અથવા તો આપેલી સમાંતર શ્રેણીનું પંદરમું પદ કયું હશે અથવા બસોમું પદ કયું હશે, તો એના માટે એક સૂત્ર એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે એનનું પદ શોધવા માટેની, જે છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન બી. અહીંયા જે તે પદનું મૂલ્ય બતાવે છે એ એન, એ એટલે આપણું પ્રથમ પદ, એન એટલે પદનો ક્રમ, અને બી એટલે અભિહાલ આપણે સમજ્યા એ પ્રમાણે સામાન્ય તફાવત. આ કિંમતોને આ સૂત્રની અંદર મૂકતા આપણને દાખલો ઇઝીલી આવડી જશે. તો આશા રાખું કે દરેકને ખ્યાલ આવી ગયો હશે.